जो संगठन के और साथियों आप मंच कर ले तब तक जो पर एमबीसी के लिए हो दो दो साथी दर्ज कर लेंगे उसके बाद फिर बैठें या नहीं आई आज रोज आजनी प्रेसवार्ता में उपस्थित सौ मीडिया मित्रों आभार और स्वागत। आम आदमी पार्टी गुजरात नी अंदर स्थानिक स्वराज्य चूंटणी में पूरी ताकत थी मजबूती थी लड़वा उतरी रही है त्यारे एना भाग रूपे आज रोज प्रदेश संगठन में संगठन मंत्रीओनी अमे नियुक्ति करी अने पार्टी नी अंदर पूरी मजबूती थी चूंटणी लड़वा माटे आगळ वधी रह्या छे। आज रोजने तारीख 24 डिसेम्बर 2020 रोज आम आदमी पार्टी नी प्रदेश समिति में आदरणीय उपप्रमुख श्री भेमाभाई चौधरी त्यार पछी प्रदेश नी अंदर महामंत्री तरीके आदरणीय जयदीप भाई पंड्या प्रदेश ना खजानची तरीके आदरणीय एमएम शेख साहेब प्रदेश में दक्षिण जोन ना संगठन मंत्री तरीके आदरणीय मनोजभाई सौरठिया त्यार पछी सौराष्ट्र पूर्व जोन नी अंदर प्रदेश संगठन मंत्री तरीके आदरणीय अजीतभाई लोखिल त्यार पछी मध्य जोन नी अंदर प्रदेश संगठन मंत्री तरीके आदरणीय अर्जुनभाई राठवा त्यार पछी उत्तर जोन नी अंदर आदरणीय रमेशभाई नाभाणी अमदावाद जोन नी अंदर आदरणीय हसमुखभाई पटेल अने सौराष्ट्र पश्चिम जोन नी अंदर कुमारी निमिषाबेन खूंट। आम आ नवा साथी क्रांतिकारी ईमानदार मित्रों ने प्रदेश संगठन नी अंदर संगठननु काम आगळ वधारवा संगठन ने मजबूत बनावा अने आम आदमी पार्टी ने पूरी ताकत थी स्थानिक स्वराज्य नी चूंटणी अंदर उतारवा माटे नवा सौ साथियों ने पद अने जवाबदारी आज रोज थी सौंपवामां आवी छे। ગોપાલભાઈ કયા મુખ્ય મુદ્દાઓ રહેશે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જેમ કે સારા અને મજબૂત રોડ રસ્તાઓ, સારું શિક્ષણ, સારી આરોગ્યની સારવાર, ભ્રષ્ટાચાર મુક્ત સરકારી કચેરીઓ અને આજનો શહેરોમાં જે મોટો પ્રશ્ન છે સ્થાનિક સ્વરાજ્યમાં એ સ્વચ્છતાનો, તો સ્વચ્છતા તો આવા જનતાના જીવન સાથે જોડાયેલા મૂળભૂત મુદ્દાઓ જે છે અને જે મૂળભૂત મુદ્દા ઉપર આમ આદમી પાર્ટીએ ઓલરેડી દિલ્હીમાં કામ કરીને બતાવ્યું છે એ જ મુદ્દાઓ ઉપર આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર પણ આગળ વધવા માગે છે। આમ આદમી પાર્ટી હાલમાં ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં પાર્ટી સાથે ઓલરેડી જોડાયેલા અને પાર્ટીની અંદર જેમણે અત્યાર સુધી યોગદાન આપ્યું છે એવા સાથીઓને તેમણે કરેલા કામના આધારે પાર્ટીની અંદર તેમના યોગદાનના આધારે અને સમાજની અંદર તેમનું જે યોગદાન રહ્યું છે એને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી ઉમેદવારોને પસંદ કરવા જઈ રહી છે અને ટૂંક જ સમયમાં આમ આદમી પાર્ટી ઉમેદવારોની પહેલી યાદી પણ બહાર પાડવાનું નક્કી કર્યું છે। અમારી પાસે સારામાં સારી બાબત એ છે કે અમારી પાસે કામની વાત છે અને કરેલા કામના ઉદાહરણો છે। ભાજપ કોંગ્રેસ પાસે ચૂંટણી જીતવા માટેના હથકંડાઓ છે, જ્યારે અમારી પાસે કામની વાત છે, જે દિલ્હીમાં કર્યું છે તે જ અહીંયા કરવા માગીએ છીએ। એટલે એમની રણનીતિ કરતાં અમારી કામની વાત અને કામનો મુદ્દો એ જ આગળ રહેશે અને એના આધાર ઉપર જ આ વખતે જનતા મત આપવાની છે। હા, આમ આદમી પાર્ટી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા તમામ જગ્યાએ ચૂંટણી લડવા માટે તૈયાર છે અને એના માટે ઉમેદવારોને શોધવાની, ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા અને પાર્ટીનો પ્રચાર કરવાની પ્રક્રિયા પણ હાલમાં ચાલુ છે। ખેડૂત આંદોલનના કારણે દેશના ખેડૂતોને 100% અન્યાય થવાનો છે, જેના કારણે દિલ્હીની અંદર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। સરકાર ખેડૂતોની મૂળ વાતનો જવાબ આપવાના બદલે, સમાધાન લાવવાના બદલે ખેડૂતોને દેશ વિરોધી, રાષ્ટ્ર વિરોધી ચિતરવાનું જે કામ કરે છે એ બિલકુલ અયોગ્ય છે। આ કાયદાઓ શા માટે ખેડૂત વિરોધી છે? અને ખાલી ખેડૂત વિરોધી નહીં, જનતા વિરોધી પણ એટલા માટે છે કે કંપનીઓના આવવાથી
ખેડૂતને પકવેલું જે અનાજ છે એનું પેદાશનો ભાવ ખેડૂતને નહીં મળે પણ ગ્રાહકને મોંઘી વસ્તુઓ મળશે, તો જનતાને પણ આ અસર કરે છે આ કાળો કાયદો. તો ટૂંકમાં જો આપણે એમને સમજવો હોય કાયદાને, તો આ કાયદાના આવવાથી કંપનીઓ જે છે એ શરૂઆતની અંદર ખેડૂતોને ફોસલાવીને લલચાવીને એમની પ્રોડક્ટને લઈ લેશે, પણ પાછળથી મોનોપોલી ઊભી થશે કંપનીઓની, અને મોનોપોલી ઊભી થવાના કારણે ખેડૂતને પૂરતા ભાવ નહીં મળે અને કંપનીઓની કિંમતે ખેડૂતોએ માલ વેચવો પડશે. આ સિવાય એપીએમસી માર્કેટ જે છે એ બંધ થઈ જશે. સરકારની દલીલ છે કે એપીએમસી બંધ થવાની નથી, પરંતુ મારી દલીલ એમ છે કે ગુજરાતમાં ખાનગી શાળાઓ આવવાથી જેવી રીતે સરકારી શિક્ષણ વ્યવસ્થાનું કલ્યાણ થઈ ગયું, એવી જ રીતે કંપનીઓ આવવાથી ખેતી વ્યવસ્થાનું કલ્યાણ થવાનું છે. પરંતુ સરકાર ક્યાંક ને ક્યાંક ખેડૂતોને અને દેશને ગુમરાહ કરવા દેશ વિરોધીઓના લેબલ ચીપકાવે છે. આ સિવાય સરકારે આ ત્રણ કાયદા પૈકી એક કાયદાના અમલથી એસેન્શિયલ કોમોડિટી એક્ટ, જે આવશ્યક ચીજ વસ્તુ કાયદો છે, એને રદ કર્યો છે, જેના કારણે સમગ્ર દેશમાં સંગ્રહખોરી વધવાની છે, ઓલરેડી વધી છે. અને આપણે બધાએ જોયું કે હાલમાં જે આ કાયદો અમલમાં આવ્યા પછી ડુંગળી અને બટાકાના ભાવ ખૂબ ઝડપથી ઊંચા ગયા છે, એ સંગ્રહખોરીનું પરિણામ આવ્યું છે. આમાં તમામ ત્રણ કાયદાઓ છે એ ફક્ત ખેડૂત વિરોધી નહીં પરંતુ ગ્રાહક વિરોધી પણ કાયદાઓ છે. મોહલ્લા ક્લિનિકની વાત કરીએ તો જ્યારે આમ આદમી પાર્ટીએ મોહલ્લા ક્લિનિક ચાલુ કરી તો ડેપ્યુટી સીએમએ દીનદયાળ ક્લિનિક ચાલુ કરવાની ઘોષણા કરી, એમાં શું છે? બેમાં ખૂબ ખુશીની વાત છે. આદરણીય અરવિંદ કેજરીવાલ જેવું કહે છે કે રાજનીતિ કરવા નહીં પરંતુ રાજનીતિ બદલવા આવ્યા છીએ. જો આમ આદમી પાર્ટીએ ટ્રાયલ બેઝ ઉપર મોહલ્લા ક્લિનિક ખોલ્યા હોય અને એમાંથી પ્રેરણા લઈને કે કોઈ પણ બીજા વિચારોના આધાર કરીને જો ગુજરાત સરકાર મોહલ્લા ક્લિનિક ખોલવાની હોય તો એ સારી બાબત છે, અને અરવિંદજીનું જે લક્ષ્ય છે, જે સપનું છે, એ સાકાર થયું એમ માનીને અમે સંતોષ વ્યક્ત કરીએ છીએ. ગોપાલભાઈ, મધ્યપ્રદેશમાં જો નરોત્તમ મિશ્રાએ જો ગૃહમંત્રી કહા હૈ કે જો કિસાનો કો બદલાને કા કામ કર રહે ટુકડે ટુકડે ગેંગ ઓર કોંગ્રેસ કી, ઇસકે વિશે આપ ક્યા કહેના ચાહેંગે? યે કિસાનો કો ભડકાને કા કામ કર રહે, આવું જે મંત્રી કહે છે તો એ ગૃહમંત્રી છે, જેલમાં પૂરી દે પુરાવાના આધાર ઉપર એમની પાસે પોલીસ છે, સરકાર છે, જે ભડકાવે છે એમને પકડે, કોર્ટમાં સાબિત કરે, મીડિયા સમક્ષ પુરાવા રજૂ કરે કે કોણ ભડકાવે છે, કેવી રીતે ભડકાવે છે. આ તો હવા હવાઈ બોલ બચ્ચન ટાઈપ વાતો છે. દેશના ખેડૂતો સ્વયંભૂ સ્વૈચ્છિક રીતે દેશ માટે અને ખેતીને બચાવવા માટે આંદોલન કરી રહ્યા છે, ત્યારે ભાજપના અલગ અલગ નેતાઓ ખેડૂતો વિશે જેમ ફાવે તેમ વાણીવિલાસ કરી રહ્યા છે, જે ખરેખર દુઃખની બાબત છે. સોશિયલ મીડિયા પર ભી એક ચલ રહા હૈ કે લખનૌમાં મનીષ સોસુરિયાજી ગયે થે ઉત્તર પ્રદેશ કી સ્કૂલ કો દેખને કે લીએ, લેકિન વહાં કે કમિશનર હૈ ઉનકો રોકા ગયા કહે કે આપ લખનૌ નહીં જા સકતે. ઇસે કિસ તરહ સે આપ? તો જોવા જેવી કોઈ વસ્તુ સરકારે બનાવી હોય તો જવા દેશે ને? મનીષ સિસોદિયાજી દેશના એક રાજ્યના ચૂંટાયેલા મંત્રી છે, અને તેઓ જ્યારે રાજ્યની સ્કૂલ જોવા જાય ત્યારે પોલીસ એને કઈ ઓથોરિટીથી રોકી શકે? પણ પોલીસે રોકાયા એનો મતલબ છે કે ત્યાં સરકારમાં કંઈ સારા કામો બતાવી શકાય એવા નહીં થયા હોય, એટલે અમને જોવા જવા દેવામાં રોકવામાં આવે છે. પણ ફરી એક વખત હું આમ આદમી પાર્ટીમાં સંગઠન મંત્રી તરીકે જેમની આજે નિયુક્તિ કરવામાં આવી છે એવા અમારા પાયાના સાથીઓને અભિનંદન આપું છું. અમારા આમ આદમી પાર્ટીને ખૂબ મજબૂતીથી આગળ વધારે, ચૂંટણીની અંદર પૂરી તાકાતથી મજબૂતીથી ઉતરે, ચૂંટણી જીતી બતાવે અને ગુજરાતને એક નવા પરિવર્તનની દિશા તરફ લઈ જવામાં આ નવનિયુક્ત તમામ સાથીઓ આદરણીય ભેમાભાઈ, આદરણીય જયદીપભાઈ, આદરણીય શેખ સાહેબ, આદરણીય મનોજભાઈ, આદરણીય અજીતભાઈ, આદરણીય અર્જુનભાઈ, આદરણીય રમેશભાઈ અને માનની હસમુખભાઈ અને માનની નિમિષાબેન, આ સૌ સાથીઓને ફરી એક વખત શુભેચ્છાઓ આપું છું અને પાર્ટી પૂરી તાકાતથી આગળ વધે એવી અભ્યર્થના કરું છું. થેન્ક યુ. અમે પૂરેપૂરા એ બાબતમાં શ્યોર છીએ કે અમારે ટેકો આપવાની લેવાની જરૂર નહીં પડે. ગુજરાતે નક્કી કરી લીધું છે કે આ વખતે આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની અંદર શાસનમાં આવવાની છે, એટલે ટેકો આપવા લેવાની કોઈ ચર્ચા અસ્થાને છે. હું નથી લડવાનું એવું ક્યારેય કહ્યું નથી અને કહેતો નથી, પણ ક્યારે લડીશ, શું લડીશ, કેમ લડીશ એના ઉપર અત્યારે પ્રશ્નાર્થ છે. લોકલ બોડીઝનો નિર્ણય નથી લીધો, પણ પાર્ટી સર્વસંમતિથી એમ કહેશે કે ગોપાલભાઈ આગળ જવું જોઈએ તો અમે સ્વીકારી લઈશું. ચૂંટણી લડવાની જ છે એમાં કોઈ બે મત નથી, પણ ક્યારે કઈ કેમ એ ચર્ચા પાર્ટી નક્કી કરે ત્યારે જાહેર થશે.